ગુજરાત રાજ્યના છેવાડે આવેલા નાદોલ તાલુકાના ગધેર ગામ પાસેથી પસાર થતી નબદા નદીના ડુબાણમાં ગયેલ ગધેર ગામના વિસ્થાપિતોને સંખેડા તાલુકાના માલુ પાસે વિસ્થાપિત કરવામાં આવેલ છે પોતાની જ મહામૂલી જમીન ગુમાવી આવનાર વિસ્થાપિતોને ચોમાસું જતાં જ પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી ગુજરાત થઈ નર્મદા નદી ગધેર ગામ પાસેથી પસાર થાય છે તેની ઉપર કેવડિયા ખાતે ગુજરાતની જીવાદુરી સમાન નર્મદા ડેમ આવેલો છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની આવેલી છે નર્મદા નદી પર ડેમ બનતા પાણી મધ્યપ્રદેશ સુધી સંગ્રહ થાય છે તેમાં ગધેર ગામ પણ આવી જાય છે પરંતુ ગુજરાતમાંથી કચ્છ સુધી સિંચાઈ અને પીવાના પાણી પહોંચાડવામાં આવે છે આ નર્મદા નદી લોકોની જીવાદોરી સમાન છે પરંતુ ગધેર ખાતેના નર્મદા વનથી સ્થાપિતો માલુ ગામ ખાતે વસાવવામાં આવ્યા છે વસાહતમાં એકસો પરિવાર વસવાટ કરે છે આશરે આઠસોની વસ્તી ધરાવતી વસાહતમાં છ હેન્ડપંપ છે તેમાંથી એક પણ હેન્ડપંપ ચાલુ નથી અને માલુ નવી વસાહતમાં પાણી ટેન્કર દ્વારા આપવામાં આવે છે તંત્રને તેમજ નર્મદા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા ડેમનું કામ પૂરું થઈ ગયા પછી કોઈ નર્મદા નિગમના અધિકારીઓ આ વિસ્થાપિતો તરફ ધ્યાન આપતા સરકાર આ નર્મદાના સુધી સિંચાઈ તેમજ પીવા માટે પહોંચાડવામાં આવે છે અને નર્મદાના નીરની લાણી કરે છે પરંતુ નર્મદાના વિસ્થાપિતોને જ જો નર્મદાના નીરથી વંચિત રાખવામાં આવતા વિસ્થાપિતોમાં રોજ જોવા મળી રહ્યો છે અલ્લા રખા પઠાણ નસવાડી

અત્યારે પાણીનું સવાદ છે જ નથી કોઈ પાઇપલાઈન કોઈ કરવાનું રાજી નહીં અત્યારે પણ કોઈ એવું કીધું નહીં કે આ લોકો પાઇપલાઈન કરી તો અત્યારે અમારે પાણી પહોંચતું નથી પીવાનું પાણી નહીં પીવાનું પાણી છે ટેન્કરમાં હા એ જ કેટલા ટાઈમ આપવામાં આવે હા તો ત્રીજો દિવસ આવે તો આપણે બે ટાઈમ જોઈએ પોણી તો હવે ત્રીજો દિવસ પોણે આવે તો કોને ખૂટ જાય એવું બધું છે તમે ગ્રામ પંચાયત પંચાયત તો આવે ગ્રામ પંચાયત એમના સરપંચ જજો ને